નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજનો ટૉપિક છે મિત્રો કે અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, તો ઉનાળાની અંદર આપણે કેટલું પાણી પીવું જોઈએ અને ક્યારે પીવું જોઈએ. આજકાલ ઘણા બધા લોકો બીજાનું કહેવું માને છે. કોઈ કહે છે કે રોજ 2 લિટર પાણી પીવું, કોઈ કે 4 લિટર પીવું, કોઈ કે 5 લિટર પીવું જોઈએ, કોઈ કે ઉનાળામાં રોજનું 6 થી 7 લિટર જેટલું પાણી પીવું જોઈએ. આ તો આ બધી વાતો તદ્દન ખોટી છે. તો આયુર્વેદ શું કહે છે? આજકાલ તમે જુઓ તો આપણે લોકો બીજાનું કેવું માનીએ છીએ. આપણું શરીર કેવી રીતે કામ કરે છે એ બીજા લોકો નક્કી કરે છે. બીજા લોકો નક્કી કરે છે કે આપણે કેટલું પાણી પીવું જોઈએ, આપણા શરીરને કેટલા પાણીની જરૂર છે, ક્યારે જરૂર છે એ બીજા લોકો નક્કી કરે છે. અને એના કારણે લાંબાગાળે આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે. આજકાલ તમે જુઓ તો ઘણા બધા લોકો બીજાનું કહેવું માને છે કે આ સાહેબે કીધું છે કે રોજનું 5 લિટર તમારે પાણી પીવાનું, કે 7 લિટર પીવાનું, કે વારંવાર પાણી પીવાનું, કે કલાકે કલાકે તમારે પાણી પીવાનું. તો આ બધી જ વાતો તદ્દન ખોટી છે. તો આયુર્વેદ શું કહે છે પાણી વિશે? તો આયુર્વેદના ઋષિઓએ આયુર્વેદની અંદર પાણી ક્યારે પીવું, કેટલું પીવું અને કેવી રીતે પીવું એ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે, એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. આયુર્વેદમાં આપણને 14 પ્રકારના આવેગો બતાવે છે, જેની અંદર છે તરસ લાગવી, ભૂખ લાગવી, સિંક આવવી, બગાસું આવવું, મળમૂત્રનો ત્યાગ કરવો, નીંદ આવવી એટલે કે ઊંઘ આવી. આવા 14 પ્રકારના આવેગો આયુર્વેદની અંદર બતાવ્યા છે. તો આ આવેગોને ક્યારેય રોકવા નહીં કે આવેગ ના આવે અને જાતે ઉત્પન્ન કરવા નહીં તો આપણા શરીરને નુકસાન થાય છે. કેવી રીતે થાય છે? તો ઘણીવાર આપણે જોઈએ તો આપણે કોઈ જગ્યાએ થિયેટરમાં પિક્ચર જોવા માટે ગયા હોય અથવા કોઈ જગ્યાએ મુસાફરી કરવાની હોય તો ઘણા લોકો 1 કે 2 ગ્લાસ ભરીને અથવા આખો લોટો ભરીને પાણી પી જાય છે કે ભાઈ 3 કલાક સુધી પાણી ના મળે તો થિયેટરમાં શાંતિથી આપણને 3 કલાક સુધી પિક્ચર જોવા મળે, આપણે ઊભું ના થવું પડે પાણી પીવા માટે. એ માટે ઘણા લોકો તરસ ના હોવા છતાં પણ બળજબરીપૂર્વક આવેગ ઊભો કરે છે અને પાણી પીવે છે, તો એ પણ આપણા શરીરને નુકસાન કરે છે. અને બીજું, ઘણીવાર આપણે જોઈએ તો ડાયરાની અંદર કે આપણે કોઈ જગ્યાએ ફંક્શનમાં બેઠા હોઈએ અને આપણને બરાબર તરસ લાગે તો એ ડાયરો કે ફંક્શન રાત્રે 1.5 કે 2 વાગે પૂરું થાય, રાસ ગરબા હોય કે કોઈ બી ફંક્શન હોય તો રાત્રે 1.5 કે 2 વાગે પૂરું થાય ત્યાં સુધી આપણને તરસ લાગે છતાં આપણે ઊભા થતા નથી. તો ડાયરો મહત્ત્વનો નથી, રાસ ગરબા મહત્ત્વના નથી, પરંતુ આપણા બોડીને એ સમય માટે જે પાણીની જરૂરિયાત છે એ આવેગને ક્યારેય રોકવો નહીં. એટલે પાણીની જરૂરિયાત પડે તરત જ પાણી પીવું જોઈએ. આ નાની નાની ભૂલો લાંબા સમયે આપણા શરીરની અંદર રોગ ઉત્પન્ન કરવાનું કારણ બને છે. તો પાણી ક્યારે પીવું? તો આયુર્વેદમાં કહે છે કે આપણી બોડી, આપણું શરીર જ્યારે આપણને સૂચના આપે છે, આપણને તરસ લાગે છે અને આપણું બોડી આપણને કહે છે કે હવે મને ખૂબ તરસ લાગી છે, મારે પાણી પીવું છે, ત્યારે જ પાણી પીવું જોઈએ. ઘણીવાર આપણે કોઈના ઘરે જઈએ તો આપણા ઘરેથી ચા પાણી નાસ્તો કરીને નીકળ્યા હોય અને કોઈના ઘરે મહેમાન ગતિ કરવા માટે જઈએ તો આપણને તરસ ના હોવા છતાં એ લોકો 1 ગ્લાસ ભરીને પાણી આપે ઠંડુ તો આપણે તરત જ ગટગડાઈ જઈએ. એટલે ભાઈ, હાલ તો ઘેરથી પાણી પીને આવ્યા છીએ, આપણે બિલકુલ તરસ નથી શરીરની અંદર, આપણું બોડી પાણી પીવાની ના પાડે છે, છતાં આપણે મહેમાનને ખોટું ના લાગે કે વેવાઈને ખોટું ના લાગે કે મિત્રને ખોટું ના લાગે કે સાહેબને ખોટું ના લાગે એમ કરી અને એ 1 ગ્લાસ ભરીને પાણી આપે તો આપણે તરત જ પાણી પી જઈએ છીએ. હું કોઈ પણ જગ્યાએ જઉં મહેમાન ગતિએ અને મને તરસ ના હોય તો હું ક્યારેય પાણી પીતો નથી. તો આપણે ઘરેથી પાણી પીને નીકળ્યા હોય, કોઈ સંબંધીના ઘરે 10 કે 15 મિનિટમાં પહોંચી જઈએ તો એ તરત જ આપણું સ્વાગત કરવા માટે 1 ગ્લાસ ભરીને પાણી આપે છે. તો તરસ ના હોય તો ક્યારેય પાણી પીવું નહીં. નંબર 2, કેટલું પાણી પીવું? જેમ જેમ આપણે પાણી પીશું એમ આપણી બોડીને સંતોષ થવાની શરૂઆત થઈ જાય છે. તરસ લાગી છે એટલી તરસ પૂરતું જ આપણે પાણી પીવાનું છે, વધારે પાણી પીવાનું નથી. 1 ગ્લાસ જેટલું આપણને શરીરને પાણીની જરૂર હશે તો 1 ગ્લાસ જેટલું જ પાણી આપણે પી શકીશું. ઘણીવાર આપણે જોઈએ તો આપણા બોડીને 1 ગ્લાસ પાણીની જ જરૂર હોય, છતાં ઘણા લોકો 1.5 કે 2 ગ્લાસ જેટલું પાણી પી જાય છે. તો બોડીને જેટલી જરૂર છે, આપણું શરીર જેટલું પાણી માગે છે એટલું જ પાણી આપણે પીવું જોઈએ. અને પાણી કેવી રીતે પીવું? તો તમે નાના બાળકોને જુઓ, 1 કે 1.5 વર્ષનું બાળક હોય તો એને તમે ગ્લાસમાં પાણી આપશો નાના ગ્લાસની અંદર તો એ થોડીવાર પીશે પાછું મૂકી દેશે, થોડીવાર પીશે પાછું ગ્લાસ લઈ લેશે. આમ નાનું બાળક છે એ તમે ધ્યાનથી જોજો તો નાનું બાળક છે એ ગુંટડે ગુંટડે ધીમે 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 પાણી પીવે છે, એક સાથે પાણી પીતું નથી. એમ આપણે પણ ધીમે ધીમે ગુંટડે ગુંટડે પાણી પીવાનું છે. તો નાના બાળકોને આવું ગુંટડે ગુંટડે પાણી પીવાનું કોણ સમજાવે છે? તો જ્યારે બાળકો નાના હોય છે ત્યારે એ આપણું કહેવું માનતા નથી, કારણ કે એમની અંદર ઈશ્વરીય ચેતના હોય છે જે આપણા શરીરનું સંચાલન કરે છે. કોઈ દિવ્ય શક્તિ છે જેને આપણે ઈશ્વર, પરમાત્મા કે આત્મા કહીએ છીએ, એ કોઈ દિવ્ય શક્તિ છે કે જે આપણા શરીરનું
હલનચલન કરે છે, જેને આપણે આત્મા કહીએ છીએ. બાળકો જ્યારે નાના હોય છે ત્યારે એ કોઈનું કહેવું માનતા નથી. એમનું બોડી જ્યારે કહે છે એટલું જ પાણી પીવે છે, એમનું બોડી જેટલું કહે છે એટલું જ એ લોકો ખોરાક ખાય છે, અને એમનું બોડી જ્યારે કહે છે ત્યારે જ એ પાણી પીવે છે. એમને તરસ નહીં હોય ને તમે પાણી પાશો તો એ નહીં પીવે. જ્યારે આપણે મોટા થયા, ભણેલા ગણેલા છીએ અને ઘરેથી પાણી પીને નીકળ્યા હોય ને બીજાના ઘરે જઈએ, તરસ ના હોવા છતાં આપણે એક ગ્લાસ ભરી અને ફરીથી પાણી ઠોકી જઈએ છીએ, તો પાણી જ્યાં સુધી તરસ ના લાગે, આપણું બોડી ના કે, ત્યાં સુધી આયુર્વેદ મુજબ પાણી પીવાનું નથી. અને બીજું, જેટલું પાણીની તરસ છે આપણી બોડીને એટલું જ પાણી આપણે પીવું જોઈએ. અને નંબર ત્રણ, જ્યારે પણ પાણી પીએ ત્યારે હંમેશા બેસીને પાણી પીવું અને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે જ પાણી પીવું જોઈએ. પાણી વિશેની આટલી સમજણ આપણે જીવનમાં ઉતારીશું તો પાણી પીવાથી જે લાભ થાય છે એ શરીરની અંદર ખૂબ અદ્ભુત લાભ થશે. અને બીજાનું કહેવું માની અને રોજનું 5 લિટર કે 8 લિટર જેટલું પાણી આપણે જો પી જઈશું, બોડીને જરૂરિયાત ના હોવા છતાં પણ કલાકે કલાકે કે અડધો અડધો કલાકે ઘણા લોકો પાણી પીતા હોય છે, એક એક ગ્લાસ જેટલું, તો ક્યારેય બીજાનું કહેવું માનવું નહીં. તો ઈશ્વરે પરમાત્માએ આપણા બોડીની શરીરની એટલી અદ્ભુત રચના કરી છે કે એને જે પણ આવેગ આવે છે, જે ભૂખ લાગે છે ત્યારે એ ખાવાનું માગે છે અને જ્યારે તરસ લાગે છે ત્યારે પાણી પીવાનું માગે છે. એ જ રીતે જ્યારે પણ પેશાબ આવે ત્યારે જ આપણે પેશાબ કરવા જવું જોઈએ કે મળત્યાગ કરવો જોઈએ. ઘણીવાર આપણે જોઈએ થિયેટરમાં પિક્ચર જોવા બેઠા હોય ને ઇન્ટરવલ પડે તો બધા જતા હોય પેશાબ કરવા માટે, તો આપણે પણ જતા આવીએ. એટલે આ ભાઈ નથી લાગે, શા માટે આપણે જવું જોઈએ? બળજબરીપૂર્વક લોકો પેશાબ કરતા હોય છે. તો શરીરના કોઈ પણ આવેગને બળજબરીપૂર્વક ઉત્પન્ન કરવો નહીં કે બળજબરીપૂર્વક એને રોકવો પણ નહીં. તો આવી નાની નાની બાબતોનું જો આપણે ધ્યાન રાખીશું તો મોટાભાગની બીમારીઓથી આપણે બચી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.